ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 નું જે ગુજરાતી છે એમાંથી આજે આપણે કાવ્ય 9 ભવના અભુલા એ સમજવાનું છે. આપણે જે ભવના અભુલા જે કાવ્ય સમજવાના છીએ તે કાવ્ય પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો આમના કાવ્ય પ્રકાર લોકગીત છે. તો લોકગીત ના જે હોય લોકો મારા લોકો વડે લોકો માટે રચાયેલા જે ગીત છે એ ગુજરાતી સાહિત્યમાં આપણને આ સ્વરૂપ અલગ જ પ્રકારના જોવા મળે છે. દરેક કાવ્ય છે એના કોઈ ને કોઈ કવિ રચયિતા જે છે એ જોવા મળે છે, પરંતુ લોકગીત એક એવી એવું કાવ્યનો સાહિત્ય પ્રકાર છે કે જેના કવિ છે એ કોઈ હોતું નથી. એટલા માટે અહીંયા અવનાર શબ્દ કે છે એ કોઈ માહિતી નથી. તો લોકગીત સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ ભવના અભુલા જે કાવ્ય છે એ લોકગીત સાહિત્ય છે, અને લોકગીત છે એ લોક સાહિત્યનો જ એક પદ્ય પ્રકાર છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોક સમૂહ દ્વારા લોકગીતોનો રચયિતા હોય છે. માત્ર કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ એના અનેકોની ઉત્સાહભરી એટલે કે ઘણા બધા લોકોની દ્વારા ઉત્સાહથી સર્જાયેલો આ એક રચયિતા એનું કહીએ કે એક લોક સમૂહ હોય છે, અને ઘણા બધા લોકોથી સર્જાયેલું આ રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત નથી. આનંદ ઉત્સાહ ઉમેદ વેદના ઉમંગ વગેરે આપણે કહી શકાય કે આમાં સર્જનાત્મકની દ્રષ્ટિએ લોકો દ્વારા આનું સર્જન થયેલું હોય છે. એટલે આ જે સર્જનાત્મક અભિવ્યક્તિ છે એ આ લોકો દ્વારા અહીંયા લોકો વડે અને લોકો માટે સર્જાયેલું હોવાથી આપણે લોકગીત કહીએ છીએ. લોકગીતનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે, એટલે કે લોકકથાઓ હોય લોકગીત હોય લોક આવી રીતે ઘણું બધું આપણે આપણા ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. તમે આગળ ભણશો અને જો ગુજરાતી વિશે સ્પેશિયલ લેશો તો તમારે એક લોક સાહિત્યની દ્રષ્ટિએ આખું એક પુસ્તક આવે છે. દરેક લોક સાહિત્યની દ્રષ્ટિએ જે લોકો દ્વારા જ તે રચનાઓ થઈ છે એનો પણ અભ્યાસ કરવાનો આવે. તો ભવના અભુલા છે એ ખાસ કરીને એટલું યાદ રાખો કે આ એના લોકગીત સાહિત્ય પ્રકારની દ્રષ્ટિએ સાહિત્ય પ્રકાર છે એનો લોકગીત છે. પછી અને આ કાવ્ય છે ભવના અભુલા, એમાં તમે જુઓ કે આ કાવ્ય છે એમાં નાયિકા જે છે એ પોતાની જે મૂંઝવણ છે પતિ સાથે અભુલા થયા છે. અભુલા એટલે જે કોઈ પણ એક નાની વાત માટે થઈને એમના પતિ છે એને રીસ ચડે છે, એ ખીજાય છે, અને એ ખીજને લીધે એની સાથે બોલતા નથી. એના પતિ છે નાયિકાના એ બોલતા નથી. તો નાયિકા છે એ એમના પતિના ન બોલવાની પાછળના ઘણા બધા ઉપાયો સૂચવે છે, એટલે એ ઉપાય પોતે કરે છે કે એના આ જે નાયિકા છે એની બેનપણી એની સહિયર છે એની પાસે એની રજૂઆત કરે છે કે જો હું મારા પતિને જે રીઝવવા માટે થઈને આ ટાટલું હું કરું છું છતાં મારા પતિ દેવ છે એ માનતા નથી. ઘણી બધી વખત આપણે આવું બનતું હોય છે, ભાઈ બહેન વચ્ચે, મમ્મી પપ્પા વચ્ચે, પછી બે મિત્રો વચ્ચે આપણે અબોલા થતા હોય. પણ અબોલા એટલે કેવું હોય, થોડા ક્ષણ માટે થાય, થોડાક દિવસો માટે થાય. પણ અહીંયા આગળ પણ આવી જે વેદના જે છે એ નાયિકા છે એ એમની મિત્ર સહિયર છે એની સાથે શેર કરે છે, અને એના દાદા સાથે વાત કરે છે, અને દાદા છે એ દાદાને કાપડ પહોંચાડવા માટે પાછો સમડીનો ઉપયોગ કરે. સમસમ કરતી સમડી આવે છે, નીચે જુએ છે આ વેદના, એટલે એ સમડીને કાવ્ય નાયિકા જે છે એ સંદેશો પહોંચાડવા માટે કાપડ લખી અને એને દાદા માટે મોકલવાનું કહે છે, અને દાદા છે એ એને સમજાવે છે કે આ દરેક તારી જે યાતના છે દુઃખ છે પીડા છે એ હું સમજી શકું. પણ જે વ્યક્તિ ખાસ કરીને અહીંયા કહેવામાં આવ્યું છે કે પિતા એવો સંદેશો મોકલાવે છે કે જે શાણી સલાહ કહેવાય એ ખૂબ હોશિયારી રીતે એક સલાહની દ્રષ્ટિએ દીકરીને સમજાવવા માંગે છે કે દીકરી સુખ તો બધા માણે, સુખ કોને ન ગમે, સુખ તો બધાને ગમે, પરંતુ જે દુઃખ વેઠે છે વેઠવું એટલે સહન કરવું, જે એની ઉપર યાતના છે જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરે એ જ વ્યક્તિ સહનશીલ કહેવાય, અને એ જ વ્યક્તિ ખરેખર દીકરીને જે વેઠવા પડતા દુઃખ છે
એ વાતની પ્રતીતિ કરાવતા અહીંયા આગળ એને ઘણી બધી ઉપમાઓ આપી છે કે ડુંગરને સમુદ્રને પર્ણિયાને અને આવી રીતે એને પતિની ઉપર ઉપમા આપી અને ઘણું બધું સુંદર કાવ્ય છે એ આપણને સ્થાપવા અહીંયા આગળ સમજાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારે આ લોક સાહિત્યના એક ભાગ રૂપે લોકગીત છે એનો સાહિત્ય પ્રકાર છે એ યાદ રાખવું પડે. અને ભવના અકોલા છે એમાં આપણે એ જ ભણીએ છીએ કે આ ભણિકા છે એ કેવી રીતે એની જે વેદના છે એ રજૂઆત કરે છે. તો મેં તો ડુંગર કોરીને ઘર કોર્યા, મેં તો એટલે કહે છે કે શું કરે છે, મેં તો ડુંગર કોરીને, ડુંગર કોરવો, કોરવું એટલે અંદરથી કોતરવું, ડુંગર કોર્યો એટલે ડુંગરને આમ પહાડ લઈને કોતરી કોતરીને માંથી ઘર બનાવવું. ટૂંકમાં ડુંગરને કદાચ કોર્યો નથી, પરંતુ પહેલાના સમયમાં માટી લઈ અને એનાથી લીપી ઉપી અને જે મકાન તૈયાર કરવામાં આવે છે એ ખરેખર ડુંગરને કોરીને જે એની રચના કરવામાં આવી હોય એના સમાન જ છે. એટલે કહે છે બેન કોરીને એની સખીને કે મેં તો ડુંગર કોરીને અંદરથી ખૂબ કોરી કોરીને ભોંડાઓ ખૂબ મહેનત કરીને નાખી એના પ્રગટે એટલે એના
ને એની અંદર બળતણ એટલે કે જે લાકડું નાખો એનો તાપ થાય એના ઉપર તમે વ્યવસ્થિત વાસણ મૂકો અને એની અંદર તમે રસોઈ બનાવી શકો. એટલે આ વસ્તુ કહે છે કે મેં તો અગર ચંદન ના ચલાવ્યો. અગર અગર એટલે જે કે આપણે અગર એટલે અગરબત્તી તરીકે પણ ઓળખી અગર એટલે એક સુગંધી પ્રકારનું લાકડું. તો કહે છે કે અગર ચંદન ચંદન એટલે ચંદન ના ચૂલા કર્યા ચંદન ચૂલા કર્યા એટલે અગર અને ચંદન ના ચૂલા કર્યા. મેં તો ટોપરડે કર્યા ગોપાળક. મેં તો ટોપરડે ટોપરડે એટલે અહીંયા આગળ કહેવામાં આવે છે એક તળપદા શબ્દ. ટોપરડે એટલે ટોપરાનો ટોપરાથી ટોપરાથી શું કહી રહ્યા છે ચૂલો આખો છે એ સુગંધી લાકડાથી બનાવ્યો સુગંધી લાકડાથી ભર્યો છે અને ટોપરે ભર્યા ઓબાળ. ઓબાળ એટલે શું થાય અહીંયા આગળ ઓબાળ જે છે એ પણ એક અહીંયા શબ્દ સ્તંભ માટે એક શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો ઓબાળ એટલે જે ચૂલાની વાત તમને ખબર હોય કે ચૂલામાં જે બાળવા માટે થઈને લાકડા ગોઠવેલા છે એમાં છાણા જે હોય એને ઓબાળ કહેવાય. શું કહેવાનું ઓબાળ એટલે ચૂલામાં બાળવા માટે ગોઠવેલા છાણા અને લાકડા. તો નાયિકા છે એ એના પતિદેવને રીઝવવા માટે થઈને માની જાય એના માટે થઈને એને સુગંધી લાકડા ભર્યા છે અને ઓબાળ ભર્યો એટલે કે છાણા પણ એને એવી રીતે ગોઠવ્યા છે ટોપરા નાખ્યા છે કે જેથી કરીને ખૂબ સરસ તાપ થાય તો એ સરસ મજાની એમાં રસોઈ બનાવી શકે. પછી આગળ કહે છે મેં તો દૂધના આંધણ મેળ્યા. મેં તો દૂધના આંધણ આંધણ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તમને આંધણ એવો શબ્દ પૂછાય તો તમે લખી શકો આંધણ એટલે રાંધવા માટે ગરમ કરવા મૂકેલું પાણી. તમે વિદ્યાર્થી મિત્રો મારા મમ્મીઓને ખબર રહેશે તમારા બધા તમારા સુધી તમને ખબર હોય કે ન હોય પરંતુ જ્યારે ચોખા કે મગ ખીચડી આ બધું જ્યારે બનાવવામાં આવે છે ત્યારે ચૂલા ઉપર પહેલા એક તપેલાની અંદર પાણી મૂકવામાં આવે અને એ પાણી જ્યારે એકદમ ઉકળતું થાય ત્યાર પછી એની અંદર ચોખા ઉમેરીએ જેથી કરીને ચોખા છે એનો દાણો સરસ મજાનો ફૂલી જાય અને સરસ મજાનો ચડી જાય. આ વસ્તુ જણાવવા માટે અહીંયા નાયિકા છે એમ કહે છે કે મેં તો દૂધના આંગણ મેળ્યા પાણીના નહીં પરંતુ દૂધના આંગણ. શું કામ નાયિકાને મસ્ત મજાની ખીર બનાવી છે. શું કામ તો કે એના પતિદેવને એ મનાવવા માંગે છે કે એના પતિદેવ જો રેસી જાય તો એનો જે ભવના બોલા છે ભવ એટલે કેટલાય વર્ષોથી ન બોલેલા એના પતિ છે બોલવાનું હવે ચાલુ કરે એટલે દૂધ ના મેલિયા આંધણ. મેં તો ચોખલા ઓરિયા શેર. મેં તો ચોખલા ચોખલા એટલે તળપદા શબ્દમાં લે અને ચોખલા એટલે ચોખા અને એ કહે છે કે મેં તો ચોખલા નાખ્યા શેર. શેર એટલે તમે પહેલાના જમાનામાં શું હતું કે જે વજન હતું એ શેરની સમય જમણા તો અત્યારે તમે જે દૂધની કોથળી લઈ આવો એમાં 500 ml લખ્યું હોય ml 500 ml. તો આ પહેલાના સમયમાં જ્યારે અંગ્રેજો નહોતા આવ્યા ત્યારે જે આપણે વજનનો જે માપ હતું એ શેર અથવા પા શેર અડધો શેર એવી રીતે સવા શેર આવી શેરના એક શબ્દમાં આનું માપ કરવામાં આવતું હતું. તો આજના આપણે 450 ગ્રામ જોઈએ તો એક શેર થાય એટલે શેર છે એ વજનનું 450 ગ્રામ કહેવાય. તો અહીંયા જે નાયિકા છે એને કેટલા ચોખા ઉમેર્યા છે 450 ગ્રામ એટલે અહીંયા એક શેર તરીકે ઓળખવામાં આવે છે. તો મેં તો ચોખલા ઓરિયા ઓરિયા શબ્દ છે એટલે ઓરવું. ઓરવું એટલે શું થાય ઓરવું એટલે અહીંયા આગળ એક શબ્દ સમૂહ માટે પણ એક શબ્દ છે ઓરવું. તો એ જે ઓરવા માટે પાણી જે ઉકળવું હોય એની અંદર જ્યારે ચોખા એ ઉમેરવામાં આવે કોઈ પણ વસ્તુને ઉમેરવામાં આવે એને કહેવાય ઓરવું. ચૂલા ઉપર જે આંધણ મૂક્યું છે ચોખા કઠોળ વગેરે નાખવા એની અંદર જ્યારે ચોખા ઉમેરવામાં આવે તો એને ઓરવું કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો ઓરવું એટલે ચોખા ઉમેરવા. એટલે અહીંયા આગળ જે નાયિકા છે એ દૂધમાંની મસ્ત મજાની ખીર બનાવવા માંગે છે એટલે કહે છે કે જો આ ખીર એના પતિના પેટમાં જાય એટલે ઉદર છે એમાંથી સીધી એક અહીંયા હાર્ટ સુધીની એક વેઇન હોય જે એની હાર્ટમાં કાંઈક પણ એટલે એના દિલમાં જો કાંઈક પણ દયા જેવું
વિડીયો દ્વારા હું તમને બીજું આનાથી આગળ જે કાવ્ય છે એ હું તમને સમજાવીશ।